વર્ષના અંતિમ સૂર્યગ્રહણ દરમિયાન ભરૂચના ખગોળ રસિકો ગ્રહણ નિહાળ્યું તો મંદિરના દ્વાર બંધ રહ્યા અને ભક્તિમાં લોકો લીન બન્યા. સૂર્ય, બુધ, ગુરુ, શનિ, ચંદ્ર અને કેતુ જેવા 6 ગ્રહો ધનરાશિમાં હોવાનો અનોખો સંયોગ 296 વર્ષ બાદ સર્જાયો, જે હવે 559 વર્ષ બાદ 9 જાન્યુઆરી 2578ના રોજ પુનઃ સર્જાશે. ભરૂચમાં વર્ષ 2019ના અંતિમ સૂર્યગ્રહણ હોય ખગોળ રસિકો સહિત સામાન્ય લોકોમાં પણ ભારે ઉત્સુકતા જોવા મળી રહી હતી, જે અંતર્ગત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી સંલગ્ન પરમ લોકવિજ્ઞાન કેન્દ્ર જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા સૂર્યગ્રહણ નિહાળવા માટે પ્રીતમ સોસાયટીના નવજીવન સંકુલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સલામત સોલર ફિલ્ટર, ચશ્મા તેમજ ટેલિસ્કોપ દ્વારા સૂર્યગ્રહણ નિહાળવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેનો 500થી વધુ વિદ્યાર્થીઓ સહિત અન્ય ખગોળ રસિકોએ લાભ લીધો હતો. આજરોજ પરમ લોકવિજ્ઞાન કેન્દ્ર ભરૂચ તરફથી નવજીવન સંકુલમાં આંશિક સૂર્યગ્રહણ નિહાળવાનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે કે જેથી બાળકોમાં સૂર્યગ્રહણ એટલે શું તેના વિશેની સંપૂર્ણ માહિતી મળે અને તે સૂર્યગ્રહણથી સૂર્યગ્રહણને લીધે લોકોમાં જે અંધશ્રદ્ધા છે તે પણ દૂર કરી શકાય. તદુપરાંત સાચી માહિતી વિદ્યાર્થીઓને મળે તે માટે જુદી જુદી સ્કૂલના 500થી 600 બાળકોને અહીંયા સંકુલમાં બોલાવીને તેમને સંપૂર્ણ માહિતી આપી સૂર્યગ્રહણ વિશે અને તેમને નિહાળવાનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. પરમલોક વિજ્ઞાન કેન્દ્ર તરફથી આજે સૂર્યગ્રહણનું આયોજન કરવામાં આવ્યું છે. અમે આ સૂર્યગ્રહણ ખૂબ સરસ રીતે નિભાવ્યું છે અને તમને ખબર છે કે સૂર્યગ્રહણ કેવી રીતે દેખાય છે, એટલે અમને આ સૂર્યગ્રહણ જોવાનો આનંદ મળ્યો છે. એટલે અમે આજે ખૂબ આનંદ એટલે ખૂબ ખુશ થયા છે અને આજે નવજીવન જે સ્કૂલ છે એમને પણ અમે ખૂબ આભાર પ્રગટ કરીએ છીએ કે એમને અમને આ મોકો જોવા માટે એક ચાન્સ આપ્યો, એટલે થેન્ક યુ નવજીવન. વિદ્યાર્થીઓ સહિત સામાન્ય લોકોને સૂર્યગ્રહણ અંગેની રસપ્રદ માહિતી પણ તજજ્ઞો દ્વારા આપવામાં આવી હતી. ટેલિસ્કોપ, સલામત સોલર ફિલ્ટર તેમજ પ્રોજેક્શન દ્વારા સૂર્યગ્રહણની આ ખગોળીય ઘટના નિહાળી રોમાંચિત થઈ ઉઠ્યા હતા. હવે આગામી વર્ષ 2020માં 4 ચંદ્ર અને 2 સૂર્યગ્રહણ જોવા મળશે. આજરોજ નવજીવન શાળા પરિવાર તરફથી અને પરમલોક વિજ્ઞાન કેન્દ્રથી સૂર્યગ્રહણનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં વિવિધ શાળાના બાળકો આવ્યા હતા અને સૂર્યગ્રહણનું મહત્ત્વ સમજવામાં મળ્યું હતું અને તેમાં બધી જ શાળાના બાળકોએ સૂર્યગ્રહણ નિહાળ્યું હતું. અમે આજે સૂર્યગ્રહણ જોવા આવેલા ત્યારે અમને સમજ પડી કે એક સીધી રેખામાં સૂરજ, પૃથ્વી, ચંદ્ર સીધી રેખામાં આવે છે, ત્યારે અમને ખબર પડી કે સૂર્યગ્રહણ કેવી રીતે થાય છે, તે કેવી રીતે દેખાય છે, તેની અમને સમજૂતી મળી. તે અમારી જે ગેરસમજ હતી તે અમારાથી દૂર થઈ. આજે પરમલોક વિજ્ઞાન કેન્દ્ર તરફથી સૂર્યગ્રહણ નિહાળવા માટે આયોજન કરવામાં આવ્યું હતું અને જે સૂર્યગ્રહણની માહિતી હતી તે અમને પૂરી પાડવામાં આવી હતી. તેમાં અમને ખૂબ જ મજા આવી છે, તે માટે પરમલોક વિજ્ઞાન કેન્દ્રનો આભાર માનું છું.